કે પાકિસ્તાને ભારતમાંથી પહેલા તો કરવામાં આવે આ જરૂર ધ્યાનમાં રાખજો આગળ વાત કરી હાલમાં કઈ સંસ્થા દ્વારા હલકું બુલેટ પ્રૂફ જેકેટ વિકસિત કરવામાં આવ્યું છે તો હાલમાં જો વાત કે ડીઆરડીઓ દ્વારા ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા નવ કિલો વજન વાળું કેટલા કિલો વજન વાળું નવ કિલો વજન વાળું એક હલકા દરમિયાન આ કામમાં આવશે આ બુલેટપ્રુફ જેકેટ ઓકે તો સર આના પહેલા બી એક મુદ્દો સાંભળ્યો છે સર શું સાંભળ્યું હતું બાર્ક વિશે સાંભળ્યું છે બાર્ક બોલે તો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે ભી એમને બી બુલેટ પ્રૂફ જેકેટ બનાવ્યું બટ નવ કિલોથી હલકું નહીં હોય ધેટ્સ વાય વર્તમાનમાં નવ કિલોનો ઉલ્લેખ છે એ સમય આવો કોઈ ઉલ્લેખ નતો ઓકે મુદ્દો નંબર ભારતમાં જો વાત મેજર અનુપ મિશ્રા છે શું નામ છે મેજર અનુપ મિશ્રા એમને પણ ભારતીય સૈનિકો માટે નામ યાદ રાખજો મેજર અનુપ મિશ્રા દ્વારા ભારતીય સૈનિકો માટે બુલેટ પ્રૂફ જેકેટ અને બુલેટ પ્રૂફ હેલ્મેટ બનાવ્યા હતા શું નામ છે મેજર અનુપ મિશ્રા આ નામ જરૂર ધ્યાનમાં રાખજો શું નામ છે મેજર અનુપ મિશ્રા વાત છે ડીઆરડીઓ ની તો ડીઆરડીઓ દિવસ ક્યારે મનાઈએ તો એક જાન્યુઆરી ના રોજ ક્યારે એક જાન્યુઆરી ના રોજ ડીઆરડીઓ દિવસ મનાઈએ ડીઆરડીઓ સ્થાપના ક્યારે થઈ તો ઓગણીસો અઠાવન માં ક્યારે થઈ ઓગણીસો અઠાવન માં ને ડીઆરડીઓ ના વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે જી સતીશ રેડ્ડી શું નામ છે જી સતીશ રેડ્ડી તો આ મુદ્દો જરૂર ધ્યાનમાં રાખજો આગળ વાત કરીએ હાલમાં કયું રાજ્ય બે ગ્રીન એનર્જી શહેર ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું ઓકે પેલા મુદ્દો સમજી લો સર ગ્રીન એનર્જી શહેર સર આને શું કહીશું ગ્રીન એનર્જી શહેર માને કે એવું શહેર જે સૌર ઉર્જાથી પોતાની ઇલેક્ટ્રિસિટી નીડ પૂરી કરશે સવાલ ફરીથી સાંભળી લો સોલર ઉર્જા મારફતે પોતાની જે ઇલેક્ટ્રિસિટી જે વીજળીની જરૂરિયાત છે

ફગુ ચૌહાણ કોણ છે ફગુ ચૌહાણ ઓકે બિહારથી યાદ કરશો બિહારમાં બિહાર ઓકે બિહાર થી યાદ કરશો બી હાલમાં બિહાર મૂળના જો નામ યાદ કરશો માણ કે બિહાર મૂળના છે ચંદ્રિકા પ્રસાદ સંતોખી મૂળ બિહારમાં જન્મ થયો છે ઓકે તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનું કે છે કે સર આ ચંદ્રિકા પ્રસાદ સંતોખી કયા દેશના રાષ્ટ્રપતિ છે ઓકે પ્રવાસી ભારતીય દિવસ પર આવો આ કોણ હતા મુખ્ય અતિથિ હતા કોણ ચંદ્રિકા પ્રસાદ સંતોખી તો આ જરૂર જવાબ આપજો આગળ વાત કરી તો જે બી અમારા વિદ્યાર્થી મિત્રો છે અને વર્તમાનમાં મેન્સ નો એક કોર્સ સ્ટાર્ટ થયો છે એક તારીખથી એક એપ્રિલથી સેકન્ડ જે લોકો જે બી વિદ્યાર્થીઓની તૈયારી કરવા માગતા પર કોઈ બી કોર્સ ખરીદો છો તો રેફરલ કોર્ટ જરૂર લગાવ ટેન પર ડિસ્કાઉન્ટ મળશે જે ફીસ છે અનઅક્ડેમીની એક મંદિરની ચૌદસો ત્રણ મનની પાંત્રીસો છ મંદિ છો એક સાત હજાર અને હા જે બી વિદ્યાર્થીઓને ક્લાસ દેખો હોય સ્ટેટિક જીકે અને પ્લસ જીએસ સાથે

સુવિધા પ્રોવાઈડ કરવાની વાત કરી છે નહી સર સેકન્ડ રાજ્ય બન્યું તો પહેલું રાજ્ય કયું હતું પહેલું હતું દિલ્હી દિલ્હીએ આ સુવિધા ફ્રી કરી હતી તો સર આ મહિલાઓ માટે ફ્રી કરી રહ્યું છે તો હાલમાં એક મુદ્દો બી બીજો હતો સર શું હતો વર્તમાનમાં જેન્ડર ગેપ ઇન્ડેક્સ બહાર પડ્યો હતો રાઈટ પુરુષ મહિલા સમાનતા અસમાનતાની વાત કરે કોણ જેન્ડર ગેપ ઇન્ડેક્સ જેમાં ભારતનો રેન્ક એકસો ચાલીસ હતો ઓકે સર તો સર ઘણા બધા દેશો હશે નહીં સર ઘણા ઓછા દેશો હતા એકસો છપ્પન દેશોમાં ભારતનું એકસો ચાલીસ હતું ઓકે સર ટોપર બી કહી દો ટોપ પર હતું અહીં આઈસલેન્ડ કોણ હતું ટોપ પર આઇસલેન્ડ અને લાસ્ટમાં હતું અફઘાનિસ્તાન કોણ હતું અફઘાનિસ્તાન રાઈટ ઓકે વાત છે પંજાબની પંજાબના સીએમ છે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના જે રાજ્યપાલ છે કોણ બીપી બદનોઈ રાઈટ હાલમાં આયુષ મંત્રાલયના સહયોગથી કયા શહેરમાં આયુર્વેદ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે તો હાલમાં આયુષ મંત્રાલયના સહયોગથી ભુવનેશ્વર શહેરમાં કયા ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર ત્યાં આગળ આયુર્વેદ જો વાત કરીએ પર્વનું આયોજન કરવામાં આવ્યું ચલો સર ઘણી સારી વાત છે આમાં જો વાત કરીએ આયુર્વેદનો જે પ્રચાર છે આયુર્વેદથી કેવી રીતના જે આયુર્વેદના પ્રચારની વાત છે ઓકે ત્યાર બાદ જો વાત કરીએ અહીં વાત છે આયુર્વેદની તો વર્તમાનમાં જે ભારતના આયુષ મંત્રી છે કોણ છે આયુષ મંત્રી ભારતના આયુષ મંત્રી છે કોણ તો હાલમાં છે કિરણ રિજ્જુ પાસે એડિશનલ ચાર્જ એમ તો છે મંત્રી શ્રીપદ એસુ નાયક બટ તેઓ હોસ્પિટલાઇઝ છે ઓકે આયુર્વેદની વાત છે તો એક સવાલ બનશે ગુજરાતની પ્રથમ આયુર્વેદ કોલેજ તો ગુજરાતની પ્રથમ આયુર્વેદ કોલેજ પૂછે તો કોલેજ પૂછે તો પાટણ અને યુનિવર્સિટી પૂછે તો જામનગર આ જરૂર રાખજો આગળ વાત કરી હાલમાં બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના અતિ નિર્દેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવે તો હાલમાં બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના અતિ નિર્દેશકના રૂપમાં ઉર્જિત પટેલ સર આ એ તો ઉર્જિત પટેલ નહીં

કઈ સમિતિ ભલામણ કરી સમિતિ કઈ સમિતિ ત્રણ વર્ષ ઓર સિક્સટી ફાઈવ અને સીડીએસ નું પદ જો વાત કરીએ ફોર સ્ટાર રેન્ક હોય કેટલું રેન્ક હોય ફોર સ્ટાર રેન્ક આગળ વાત કરી હાલમાં ભારતીય સેનાએ કયા દેશમાં બહુ રાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ ઓગ્ર બે હાજર મુજીબુ રહેમાન છે એમની જન્મની શતાબ્દી વર્ષ ચાલી રહી છે જેના માનમાં બાંગ્લાદેશ અલગ અલગ પર્વ ઉજવી રહ્યું છે વર્તમાનમાં જો તમને યાદ આવે તો ભારતના વડાપ્રધાન મોદી સાહેબ પણ ગયા હતા ક્યાં આગળ બાંગ્લાદેશ આ આમની કોરોના સમયમાં પહેલી વિદેશ યાત્રા છે કોની વડાપ્રધાન મોદી સાહેબ ની તમને યાદ હોય એમના સ્ટેટમેન્ટ બી યાદ છે ઘણી ચર્ચા બી હતી અલગ અલગ જગ્યાએ રાઈટ એમાં નહીં પડતા પણ સવાલ પર આગળ જઈએ તો બાંગ્લાદેશ હાલમાં જો વાત કરીએ શેખ મુજીબુ રહેમાનની જન્મ શતાબ્દી મનાઈ રહ્યું છે જેના સંદર્ભમાં વર્તમાનમાં ભારતના એક જો યાદ કરો અજય ચક્રવર્તીએ અજય ચક્રવર્તીએ એક નવો રાગ ગડી નાખ્યો તો મુજીબુર રહેમાનના ના સન્માનમાં અજય રાગ રચ્યો છે અબ્દુલ હમીદ બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા બાંગ્લાદેશમાં જો વાત કરીએ જો વાત કરીએ શેનું બિમ્સ્ટેક હેડક્વાર્ટર છે બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશથી બીજો મુદ્દો શું યાદ કરશો રાઇટ બાંગ્લાદેશથી વર્તમાનમાં તો ભારત અમદાવાદથી બાંગ્લાદેશ વચ્ચે એક પાર્સલ ટ્રેન સ્ટાર્ટ થયેલી અમદાવાદથી બાંગ્લાદેશ વચ્ચે એક પાર્સલ ટ્રેન સ્ટાર્ટ થયેલી તો ગુજરાતમાંથી એક સવાલ આ બની શકે ઓકે આજનો સવાલ છે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ને ગઈકાલના સવાલો જવાબ છે હાલમાં ભારતે કયા દેશ સાથે વ્યાપક આર્થિક સહયોગ અને ભાગીદારી કરાર લાગુ કર્યા છે તો મોરિસિસ રાઈટ ઓકે તો પ્રભુ સેશન યોગ્ય લાગ્યો હોય તો કમેન્ટ જરૂર કરી દેજો અને હા ટેલિગ્રામ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને સ્ટોરીમાં પણ તમે ઇન્સ્ટાગ્રામની દેખી શકો છો ટેલિગ્રામ લિંક યા સર્ચ કર દેજો અમિત શુક્લા તમને મળી જશે ઓકે વિડીયો જે લાગે હોય જરૂર જણાવજો કમેન્ટ બોક્સમાં અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં કાલે